નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આજે ચેપ્ટર નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ અગાઉ આપણે એકથી છ અને આઠમા ચેપ્ટરના એમસીક્યુના વિડીયો બનાવેલ છે ઓકે તો હવે ચેપ્ટર નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો વિશે જોઈએ પહેલો પ્રશ્ન છે કે દૂધમાંથી દહીંનું ઉત્પાદન કરતાં સૂક્ષ્મજીવનું નામ આપો તો દૂધમાંથી દહીંનું ઉત્પાદન કરતાં સૂક્ષ્મજીવ છે એલ એ બી લેક્ટિક એસિડ બેક્ટેરિયા બરાબર દાખલા તરીકે એમ જે દૂધમાંથી દહીં બનાવે છે બીજું કે અહીંયા જે વિટામિન બી ટ્વેલ્વની માત્રા પણ વધારે છે બરાબર છે ઓકે આ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે દહીંની અંદર વિટામિન બી ટ્વેલ્વની માત્રા વધારે હોય બીજું છે ટોડી પીણું કયા રસના અથવણથી બનાવાય છે તો પામના રસમાંથી બનાવવામાં આવતું હોય છે પછીનો પ્રશ્ન છે કઈ ચીજને પકવવા ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે તો રોકવી ફોર્ટ જે ચીજ છે એના માટે ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે જે ચોક્કસ સ્વાદ અને સુવાસ આપે છે પછીનો ક્વેશ્ચન છે આપણો સ્વિસ ચીઝના નિર્માણમાં કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે તો સ્વિસ ચીઝના નિર્માણમાં પ્રોપિયોની બેક્ટેરિયમ સરમાની એવું આખું નામ છે તો એ બેક્ટેરિયાનો અથવા તો સૂક્ષ્મજીવનો ઉપયોગ થતો હોય છે પછી છે કે સૌ પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક કઈ છે તો સૌ પ્રથમ શોધાયેલ એન્ટીબાયોટિક એ પેનિસિલિન છે કે જે પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી મેળવવામાં આવે છે પછીનો ક્વેશ્ચન છે કે કયા સજીવની મદદથી ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું ઉત્પાદન થાય છે તો બ્રેવર્સ ઇસ્ટ બરાબર છે આથવણયુક્ત પીણા જે બનાવવામાં આવે છે જેમ કે બીયર વાઈન બ્રાન્ડી વિસ્કી રમ બરાબર છે અનાજ અને ફળના રસમાંથી જે ઇથેનોલનું ઉત્પાદન થાય છે એ બધું જ બ્રેવર્સ ઇસ્ટ સેક્રેમાઇસિસ સેરિવિસી બરાબર છે તો એમાં જે છે બ્રેવર્સિસ્ટ સેકેમાઇસિસ સેરિવિસીનો ઉપયોગ થાય છે પછીનો ક્વેશ્ચન લઈએ પેનિસિલિન એન્ટીબાયોટિકના પ્રથમ શોધક તો પ્રથમ શોધક છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આજે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે જ્યારે સ્ટેફાઈલો કોકાઈ બેક્ટેરિયા ઉપર કામ કરતા હતા એ વખતે એમણે પેનિસિલિયમ નોટેટમ જે મોલ્ડ અથવા તો ફૂગ છે એમાંથી એક રસાયણ સર્જાય છે જેને પેલિસ પેનિસિલિન નામ આપ્યું છે બીજું આની સાથે સંકળાયેલી એક બીજી બાબત એ યાદ રાખવાની છે કે આ જ એન્ટીબાયોટિકની એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરનાર કોણ છે તો ત્યાં બે વૈજ્ઞાનિકો આવશે અર્નેસ્ટ ચેઇન અને હાવર્ડ ફ્લોરે ઓકે આ બે બાબત પણ આપણે યાદ રાખીશું પછી જે નોબેલ પુરસ્કાર મળેલો છે એને ઓગણીસો ને પિસ્તાલીસમાં ફ્લેમિંગ ચેન અને જે ફ્લોરેન હાવર્ડ ફ્લોરે છે આ ત્રણેયને આ જે સંશોધન કર્યું છે એના માટે ઓગણીસો પિસ્તાલીસમાં એને નોબલ પુરસ્કાર પણ મળેલો છે ઓકે તો આ આપણે યાદ રાખવાનું છે પછીનો પ્રશ્ન છે કયા સૂક્ષ્મજીવ દ્વારા સાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે તો એસ્પર જિલ્લા દ્વારા સાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય છે પછીનો પ્રશ્ન છે કયા સૂક્ષ્મજીવ દ્વારા બ્યુટેરિક એસિડનું ઉત્પાદન થાય છે તો ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ પાછળ નામ આવી જાય છે બ્યુટિરિકમ એટલે કે બ્યુટેરિક એસિડ બરાબર નામમાંથી જ આપણને જે છે એ જવાબ મળી જાય છે એસિટોબેક્ટર એસિટી દ્વારા કયા એસિડનું નિર્માણ થાય તો અહીં પણ નામ પરથી જ જવાબ મળી જાય છે એસિટિક એસિડ પછીનો પ્રશ્ન છે લોન્ડ્રીમાં તેલી ડાઘ દૂર કરવા શેનો ઉપયોગ થાય છે તો તેલી ડાઘ છે એટલે લિપિડ છે અને એના દૂર કરવા માટે લાઈપેજનો જ ઉપયોગ થાય ઓકે પછીનો પ્રશ્ન છે લોહીની નળીઓમાં લોહી ગંઠાવવાની ક્રિયાને અટકાવતું રસાયણ કયું છે તો અહીંયા જવાબ આપશે સ્ટ્રેપ્ટોકાઈનીઝ આ જે સ્ટ્રેપ્ટોકાઈની જ ઉત્તેજક છે એ સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયામાંથી મેળવાય છે અને એને જ ક્લોટ બ્લસ્ટર તરીકે પણ ઓળખાય છે આ શબ્દ પણ ખાસ યાદ રાખજો ક્લોટ બ્લસ્ટર એટલે કે રુધિર જામી ગયું હોય તો એને તોડવા માટે બરાબર દર્દીની રુધિરવાહીમાં જામેલ રુધિરને તોડવા માટે જે છે આનો ઉપયોગ થાય છે એટલા માટેને ક્લોટ બ્લસ્ટર તરીકે પણ ઓળખાય છે ઓકે પછીનો પ્રશ્ન છે અંગ પ્રત્યારોપણ દરમિયાન દર્દીને પ્રતિકારકતા ઘટાડનાર ઘટક ઘટક તરીકે શું આપવામાં આવે છે તો અહીંયા આપણો જવાબ આવે છે સાયક્લોસ્પોરિન એ આવે છે બરાબર અહીંયા જવાબ આવશે સાયક્લોસ્પોરિન એ જેને ટ્રાયડો કરમાં પોલિસ્પોરમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે બરાબર અને એ આ કામ કરે છે ઓકે અહીં સ્ટેટિન્સ આપ્યું છે પણ સ્ટેટિન્સનું કાર્ય થોડુંક અલગ છે આ સ્ટેટિન્સ શું કામ કરે છે તો રુધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડે છે રુધિરમાં જે કોલેસ્ટેરોલ છે એ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે સ્ટેટિન્સનો ઉપયોગ થાય છે અને સ્ટેટિન્સ મોનોસ્કસ પુરપુરિયસ યીસ્ટમાંથી મેળવવામાં આવે છે મોનોસ્કસ પુરપુરિયસ આ યીસ્ટમાંથી મેળવવામાં આવે છે ઓકે તો આ પણ ક્લિયર થઈ ગયું હશે પછીનો ક્વેશ્ચન છે આપણી પાસે સાયક્લોસ્પોરિન એ કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે તો પોલિસ્પોરમ યીસ્ટમાંથી મેળવાય છે અહીં પણ તમે જોઈ શકો સ્પોર અને અહીં પણ તમે જોઈ શકો સ્પોર આ તો તમારે યાદ રાખવા માટે છે સ્પોર સ્પોર ઓકે સ્ટેડિન્સનું ઉત્પાદન કયા સજીવ દ્વારા થાય તો એ પણ આપણે જોયું મોનોસ્કસ પુરપુરિયસ નું પૂર્ણ નામ છે સ્વિઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પછીનો ક્વેશ્ચન છે કયા ક્યાં ઉછરેલા બેક્ટેરિયા સ્લજના બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરે છે તો એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર્સ છે એ બેક્ટેરિયા અને ફૂગનું સ્લજના બેક્ટેરિયા અને ફૂગનું પાચન કરતા હોય છે પછીનું ક્વેશ્ચન છે કે પાણીમાં રહેલા ભૌતિક કણ દ્રવ્યનો નિકાલ કઈ ક્રિયા દ્વારા થાય તો ગાળણ અને અવસાદન દ્વારા જે છે આ કામ થાય છે બીઓડીમાં ઘટાડો ક્યારે થાય તો જ્યારે પાણીની અંદર રહેલા કાર્બનિક દ્રવ્યોનો જથ્થો વપરાય છે ત્યારે બિઓડી ઘટે છે એટલે કે પ્રદૂષણ ઘટે છે બરાબર અને પાણી જે છે ચોખ્ખું થવા તરફ આગળ વધે છે પછીનો પ્રશ્ન છે ગટરના કચરાની પ્રક્રિયા દરમિયાન નીચેનામાંથી કયા કયા બાયોગેસ ઉત્પન્ન થાય છે તો મિથેન હાઇડ્રોજન સલ્ફાઈડ અને કાર્બન ડાયોક્સાઇડ જે છે આ ઉત્પન્ન થાય છે પછીનો પ્રશ્ન છે કયા બેક્ટેરિયાની હાજરી સુએજ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં જોવા મળે છે તો મિથેનો બેક્ટેરિયમ જે છે એ જવાબ આવશે પછીનો પ્રશ્ન છે ડાંગરના ખેતરમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા સજીવો તો અહીંયા જવાબ આવશે સાયનોબેક્ટેરિયા અને બીજી એક બાબત કહી દઉં સાયનોબેક્ટેરિયા બેક્ટેરિયા એટલે જ નીલહરિત લીલ અને આ જે એના ઉદાહરણ જોઈએ તો એના બિના નોસ્ટોક અને એસુલેટોરિયા આ ત્રણે ત્રણ આ સાઇનો બેક્ટેરિયામાં સમાવેશ થઈ જાય છે બરાબર તો જો સાયનો બેક્ટેરિયા ઓપ્શન ન આપ્યો હોય અને એ આ ત્રણમાંથી બીજું કોઈ ઓપ્શન આપ્યો હોય તો આપણે આ ત્રણમાંથી કોઈ એક ઓપ્શન પસંદ કરવો બરાબર છે પણ અહીંયા સાઇનોબૅક્ટેરિયા આપ્યું છે સાઇનોબૅેક્ટેરિયામાં આ ત્રણે ત્રણનો સમાવેશ થઈ જાય છે માટે આપણો જવાબ આવશે સાયનો બેક્ટેરિયા પછીનો પ્રશ્ન છે કઈ ફૂગનો ઉપયોગ રોગિસ્ટ પાકની સારવારમાં થાય છે તો અહીં ટ્રાયકો તો અહીંયા ટ્રાયકોડરમા જવાબ આવે છે આ જે ફૂગ છે એ મુક્ત જેવી ફૂગ છે તો આના સાથે જોડાયેલા બીજા કેટલાક શબ્દો યાદ રાખીશું એક તો મુક્ત જેવી ફૂગ છે જે સામાન્ય રીતે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે આ રીતે પણ એમસીક્યુ પૂછી શકાય બરાબર અને તે ઘણા વનસ્પતિ રોગકારકો માટે એક અસરકારક જૈવ નિયંત્રકો તરીકેનું કાર્ય કરે છે ઓકે તો અહીં સુધી ચેપ્ટર નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોના પ્રશ્નો છે તો અહીંયા આજનું આપણું લેક્ચર પૂરું થાય છે નેક્સ્ટ વીડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર અગિયારના પ્રશ્નો એમસીક્યુનું સોલ્યુશન કરીશું આવજો મિત્રો